બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે સ્થિત 24 કોટ ઠાકોર સમાજની લાયબ્રેરી આવેલી છે, જ્યાં સમાજના જ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવારનવાર સંચાલકોને રજૂઆત કરતા સંચાલકો ઉગ્ર બન્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે સ્થિત 24 કોટ ઠાકોર સમાજની લાયબ્રેરી આવેલી છે, જ્યાં સમાજના જ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવારનવાર સંચાલકોને રજૂઆત કરતા સંચાલકો ઉગ્ર બન્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ સહિત સંચાલકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર અંબાજી હાઈવે ઉપર નવી RTO કચેરી સામે 24 કોડ ઠાકોર સમાજની શૈક્ષણિક સંસ્થાની લાયબ્રેરી બનાવવામાં આવી છે, જેમાં ઠાકોર સમાજના જ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી લાયબ્રેરીમાં અભ્યાસ માટે રજૂઆતો કરી હતી, પરંતુ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો તેવા આક્ષેપો સામે આવ્યા હતા, જેને લઈને વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અન્ન ત્યાગ કરી ધરણા ઉપર બેસી ગયા હતા. જોકે વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે રજૂઆત બાદ બંને જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ અને સંચાલકોને ઇજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ બંને પક્ષોએ સામસામે પાલનપુર પૂર્વ મથકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. અમે છેલ્લા ઘણા સમયથી લાયબ્રેરીના સંચાલકોને અવારનવાર રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં પણ અમારી વાતે ધ્યાન ન લેતા ગઈકાલે અમને સંચાલકો દ્વારા પથ્થરો તેમજ માર મારવામાં આવ્યો હતો અને અમે પોલીસ ફરિયાદ કરી છે. અમારી સંસ્થા આગળ કેટલાક દિવસોથી સંસ્થા બહાર અસામાજિક તત્વો ધરણા ઉપર બેઠા હતા અને અમે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તે લોકો પોતાની સાથે હથિયારો તેમજ એક શખ્સ અવારનવાર સંસ્થાની બહાર ફરતો હતો, જ્યાં અમે તેમને સમજાવતા વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના કમ્પાઉન્ડમાં જ હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ તપાસ કરી રહી છે. ગઈકાલે જે 24 ઠાકોર સમાજની લાયબ્રેરી સામે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી તેની જાણ થતાં તાત્કાલિક પોલીસને મોકલી દેવાઈ હતી અને પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે. કાલે લુખા તત્વોને લઈને અપૂર્વસિંહ વિપુલભાઈ આવ્યા હતા અને અમારા ઉપર હુમલો કરાયો અને શિક્ષણનું નામ અને બાજુમાં અમારે 5 સંસ્થાઓ ચાલ્યા આવી, ગઢવી સમાજ, દરબાર સમાજ, બારોટ સમાજ, આદિવાસી સમાજ, આ બધા આજુબાજુ સંસ્થાઓ છે ને આ લોકો પ્રાઇવેટ ચલાવે અને કાલે પોલીસ આવતા આવતા પોલીસની હાજરીમાં અમને મારી નાહી ગયા અને નોમ પાડે શિક્ષણનું અને બહારના છે અહીંના નથી કેના કોઈ બહાર નાખે અને બધી આવી લુખા તત્વો જ હાથે રાખે આ ટોળકી જે રીતે રાખે કે બધે એવું નથી કે અમારે તો ઝઘડો થયો તેમના સામે એક ધાબે બી ઝઘડો કરેલો એક બીજા ભાઈ આથી ઝઘડો કરેલો છેલ્લા 6 મહિનામાં તો આવ્યા 6 મહિનામાં તો 10 ઝઘડા કર્યા એમને. આ હુમલામાં કેટલા લોકોને લાગ્યું હતું? આ હુમલામાં લાગ્યું છે 10 જણોને અમારે, પણ અમે તો ભાઈને દાખલ કર્યા, એક ભાઈને જાલ એને ખૂબ ઈજા થઈ છે માથામાં, નુકસાન એટલે માથાના ભાગમાં 5-6 ટકા આવ્યા અને ગાડીઓ 3-4 બાઇક એ બધા તોડી નાખ્યા. તો પોલીસ ફરિયાદ થઈ તો પડ્યા જ છે. તમારું નામ? મારું નામ વિરસંગભાઈ, સંસ્થાના પ્રમુખ. સર, ગઈકાલે જે 24 કોડ ઠાકોર સમાજની જે બબલ હતી, શું હતો સમગ્ર મામલો? ગઈકાલે ધણિયાણા ચોકડી પાસે જે ડિફેન્સની 2 કરિયર અકાડમી છે અને બંનેની કરિયર અકાડમીના સંચાલકો અને એમના વિદ્યાર્થીઓ વચ્ચે અકાદમીની લાયબ્રેરીની સુવિધાઓ ઉપયોગ કરવા બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી થઈ ગયેલી અને એ બાબતે પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફે તરત ત્યાં પહોંચી મામલો થાળે પાડેલો અને જે તોફાની તત્વો હતા બંને બાજુથી ફરિયાદ લીધેલી છે અને રાયોટિંગનો ગુનો દાખલ કરેલો છે અને બાકી જે સંપત્તિનો જે બગાડનો ગુનો છે એ પણ દાખલ કરેલો છે અને હાલમાં કલેક્ટર સાહેબનું ગુજરાત GP 135 હેઠળનું જાહેરનામું પણ અમલમાં હોય એના અમલનો પણ ભંગ કરેલો છે તો એના વિરુદ્ધનો બંને પક્ષ એકબીજા ઉપર ફરિયાદ દાખલ કરી છે તો એનો ગુનો દાખલ કરેલો છે. સર, વિદ્યાર્થીઓ આક્ષેપ કરતા હતા કે પોલીસની હાજરીમાં જ હુમલો થયો, એ કેટલું વ્યાજબી? નહીં, પોલીસ જો અમને કોલ મળેલો એવું તરત જ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ પહોંચીને તરત મામલો થાળે પાડવાની પૂરી કોશિશ કરેલી હતી, પરંતુ અકાડમીના વિદ્યાર્થીઓ બંને સાઈડથી એની સંખ્યા ખૂબ જ વધારે હોય, ધીમે ધીમે સ્ટાફ ત્યાં વધુ ખડકાઈ ગયેલો અને તરત જ મામલો થાળે પાડી દેવામાં આવેલો. ઠાકોર વિપુલભાઈ બાબુભાઈ, હું ભાગર તાલુકાથી અહીંયા ફોરેસ્ટની તૈયારી માટે આવેલો છું. અમારા સમાજ દ્વારા એક લાયબ્રેરી ચાલે છે અહીંયા, ત્યાં અમને વાંચવા માટે અમને પૂછેલું સાહેબ, લાયબ્રેરી સમાજની છે અમને વાંચવા દો. એ લોકો અમને 2 દિવસ પહેલાં કીધેલું સાહેબ, તમે અમને 1 દિવસનો ટાઈમ આપો. અમે ટાઈમ આપેલો ટાઈમે અમે ગયા ત્યાં, એ લોકોએ અમને ના જ પાડી, તમને વાંચવા નહીં મળે સાહેબ. અમને એ જ કીધું સાહેબ, અમે સમાજના છીએ, અમને ક્યાં વાંચવા નહીં આપતા. એ લોકો કીધું સાહેબ, અમારી મરજી બરાબર, અમે વાંચવા આપવા ના આપવા એ અમારી મરજી છે.
તો આ બાબતે અમે સાહેબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને એસપી સાહેબને બી આપેલું કે સાહેબ અમે ધરણા ઉપર અનધરણો ત્યાગ કરીને બેસવાના છીએ. જ્યારે કાલે અમે ધરણા પર બેઠેલા હતા તે સમયે પોલીસ સ્ટાફ મિત્રો પણ ત્યાં હાજર હતા અને ટ્રસ્ટી લોકો હોસ્ટેલમાંથી આવી અને કોઈ બી વાર્તા કરવાનું ના માન્યું ને સીધું મારપીટ કરવાનું ચાલુ કરી દીધું. એ છોકરાઓ લાકડી વડે જે બીજા સમાજના છોકરાઓ ત્યાં રહે છે ને એ લાકડી પથરાઓ જાય છે તો મારવાનું ચાલુ કરી દીધું. અમે એમાં બધી પ્રશ્ન શાંતિથી પતી જાય છે. અમને યોગ્ય કારણ આપી તો કેમ વાંચવા નથી મળતો? અમે બી સમાજના હા અને સમાજ સંચાલિત ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરી બનેલી છે, અમને કેમ વાંચવા ના મળે? આ અમારો અમને આ બાબતે ન્યાય જોઈએ છે. હવે ન્યાય માટે ધરણા પર બેઠેલા છે. ટ્રસ્ટીને આક્ષેપ છે કે તમે હથિયારો સાથે આવ્યા હતા અને અમે અત્યારે જ્યારે ગયા અમે લાઈવ મીડિયા બી અમારી જોડે છે અને અમે ત્યાં બેસીને રીડિંગ જ કરી ગયા. અમે થોડા લડવા માટે ગયા, અમે તો ન્યાય માટે ગયા હતા ને. અનજળનો ત્યાગ કરી કોઈ લડવા માટે જાય ખરા? પોલીસ ફરિયાદ કરી. હા, પોલીસ ફરિયાદ કરી છે આ બાબતે. ઓકે, શું હતી સમગ્ર ઘટના? સમગ્ર ઘટના હતી, અમારી સમાજની લાઇબ્રેરી છે અને સમાજની જગ્યા પર લાઇબ્રેરી સમાજની હોવાથી અમે સમાજના વિદ્યાર્થીઓ બધા ત્યાં ગયા અને ટ્રસ્ટી જે ચલાવે છે તેમણે કીધું કે અમને વાંચવા દો, પણ જે સંચાલક છે તેમણે ચોખ્ખી ના પાડેલી, કીધેલું કે તમને વાંચવા દેવામાં આવશે નહીં. અમે એમને પૂછેલું કે અમને સાકરને વાંચવા દેવામાં આવશે નહીં, તો તેઓ કાંઈ જવાબ આપ્યો નહીં. પછી અમે કલેક્ટર કચેરીમાં એક આવેદન આપ્યું અને એસપી સાહેબને આવેદન આપ્યું અને અમે એસપી સાહેબને કીધેલું કે અમે ધરણા ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં જઈ અમારી સમાજની જગ્યા ઉપર અમે બેસી ગયા ધરણા ઉપર બધા વિદ્યાર્થીઓ. પછી અમને પોલીસ પણ આવી ગઈ અને બધા વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા હતા. થોડીક જ વારમાં તે ટ્રસ્ટના સંચાલકો બધા આવી અને વિદ્યાર્થીઓને મારામારી કરવા લાગ્યા અને ત્યાં પોલીસ હોવા છતાં તેઓએ એમ બધા વિદ્યાર્થીઓને મારામારી કરી અને અમારો એક પ્રશ્ન અમને શા માટે માર્યા એ અમને કહો. અને પછી વિદ્યાર્થીઓ જે પણ તૈયારી કરતા હતા, જે સમાજની લાઇબ્રેરી છે, સમાજના વિદ્યાર્થીઓને કેમ વાંચવા દેતા નથી, અમારો એક જ પ્રશ્ન હતો. ટ્રસ્ટીના આક્ષેપ છે કે તમે હથિયારો સાથે આવ્યા હતા કે અન્ય ઇસમો પણ લઈને આવ્યા હતા સાથે? અમે કશું લઈને નથી આવ્યા. તમે વિડીયામાં જોઈ લેજો, જે અમારો વિડીયો વાયરલ થયો છે તેમાં પણ જોઈ લેજો, બધા વિદ્યાર્થીઓ શાંતિથી ત્યાં રીડિંગ કરી રહ્યા હતા અને અમારા વિદ્યાર્થીઓ પાસે કશું હથિયાર પણ નહોતું. તેઓએ અમારી બેગ હતી તે બધું જ ચકાસ્યું હતું, કશું વિદ્યાર્થી પાસે કશું નહોતું, ખાલી ચોપડા જ હતા, બાકી કશું નહોતું વિદ્યાર્થી પાસે. પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે. શું નામ આપનું? મારું નામ